हेलो विद्यार्थी मित्रों, माय सेल्फ वर्षा पटेल फ्रॉम अर्बन इंटरनेशनल स्कूल। टुडे आई वुड लाइक टू टीच यू अबाउट द ग्रामर टॉपिक फंक्शन। विद्यार्थी मित्रों, सेक्शन सी बोर्डना प्रश्नपत्रनी जे परिरूप छे ए प्रमाणे तमारे सेक्शन सी जे छे ए 45 થી 40 માર્ક્સ એન 30 ટુ 40 માર્ક્સ નો એક પ્રશ્ન પૂછાય છે કે બરાબર એ સેક્શન સી માં જે 35 થી 40 જે પ્રશ્નો છે એ તમારા describing the past event.
बराबर जारे पण डिस्क्राइबिंग पास्ट इवेंट पूछाय ते मारी सिचुएशन सु आवसे तो के भूतकाळ मा पहेली घटनाओं नो निर्देश करना। क्लियर बेटा, ख्याल आवे छे तमने? एटले भूतकाळ मा पहेली जे क्रियाओ छे अथवा तो घटना छे अथवा तो बनाव छे ए जे बनेली घटना क्रिया अथवा तो प्रसंग छे बराबर ए इवेंट ने बतावा माटे आपणे डिस्क्राइबिंग पास्ट इवेंट जे फंक्शन छे एनो यूज करीशु। बराबर, तमारे सेंटेंस जोवानो, मेक द फंक्शन होय तो सेंटेंस जोवानो, वर्ब जोवानो, वर्ब जो तमने V2 आप्यो हो, शुं आप्यो बेटा? V2 आप्यो। बराबर, जो तमने वर्ब V2 आप्यो होय अथवा तो वर्ब वेर प्लस V4 એટલે કે ક્રિયાપદને ing પ્રત્યય વાળું વર્બ આપ્યો હોય, આખું સેન્ટેન્સ આપ્યો હોય, રાઈટ? અથવા તો didn't પ્લસ રૂટ ઓફ વર્બ આપ્યો હોય। ક્લિયર બેટા? જ્યારે તમારે ફંક્શન મેચ કરવાનું હોય, બરાબર, જ્યારે તમારે ફંક્શન મેચ કરવાનું હોય તો તમારે જોવાનું કે વાક્યની અંદર V2 છે, હા છે, તો તે સમયે તમારે સમજી જવાનું કે આ ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ વાળું સેન્ટેન્સ છે તો એની સાથે મેચ કરી દો। ક્લિયર? જો રિસ્પોન્સિસ એટલે કે ડાયલોગ પૂર્ણ કરવાનો હોય તો તમારે પાસ્ટ ટેન્સનું સેન્ટેન્સ લખવાનું અથવા તો પાસ્ટ कंटिन्यूस नु सेंटेंस लखवानु अथवा तो नेगेटिव सेंटेंस लखवानु। क्लियर बेटा? એટલે આ હિંટો પર તમારે યાદ રાખવાના જ્યારે પણ તમારે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ હોય ત્યારે। ક્લિયર બેટા? અહીં તમારે આ હિંટો પર તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું બેટા। ઈઝી છે નહીં, સમજો ને તો ઈઝી છે, બરાબર બેટા? સમજો તો તમારા માટે બિલકુલ ઈઝી છે, પણ જો તમે સમજ્યા વગર જ મેચ કરશો તમારા જે 3 માર્ક્સ છે રોકડા એ તમારા જતા રહેશે બેટા। એટલે મેચ ફંક્શન પૂછાય અને ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ આપણો હોય આ બાજુ બી વિભાગમાં તો આ બાજુનું વાક્ય તમારે પાસ્ટ ટેન્સ અથવા તો પાસ્ટ કન્ટિન્યુઅસ વાળું એટલે કે વોઝ વેર પ્લસ બી ફોર એટલે કે આઈએનજી વાળું ક્રિયાપદ શોધવાનું રહેશે। ક્લિયર બેટા? અથવા તો તમારે જોવાનું કે ડીડન્ટ આપ્યું છે તો તમારે આ પૂછીને પાસ્ટ ઇવેન્ટ જ લખી દેવાનું, હા, પણ વાક્ય જોવાનું બેટા, બરાબર? આ બાજુ તમને આપ્યું હોવું જોઈએ આ ફંક્શન ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ। ક્લિયર બેટા? સમજ પડે છે શું કહું છું? અહીં તમે જો એક એક્ઝામ્પલ આપ્યું છે, આઈ મેડ અ મિસ્ટેક ઇન ધ ક્લાસરૂમ। હવે અહીં તમે જો મેડ શું આપ્યું છે? મેડ એટલે પાસ્ટ ટેન્સનું વી ટુ આપ્યું છે, બરાબર? હવે તમારે આને કમ્પ્લીટ સેન્ટેન્સમાં પૂછાય તો અહીં તમે આઈ આપ્યું હોય અને મેડ આપ્યું હોય તો અહીં તમે ગમે તે વાક્ય લખી શકો છો બેટા। ક્લિયર? કમ્પ્લીટ સેન્ટેન્સ આપ્યું હોય અને તમે ફક્ત આઈ આપ્યું હોય, બરાબર, તો બાકીનું વાક્ય તમારે ભૂતકાળમાં જ બતાવવાનું રહેશે અથવા તો પાસ્ટ કન્ટિન્યુઅસમાં જ બતાવવાનું રહેશે। એટલે કે પાસ્ટ ટેન્સમાં અથવા તો પાસ્ટ કન્ટિન્યુઅસ અથવા તો નેગેટિવ પાસ્ટ ટેન્સનું નેગેટિવ સેન્ટેન્સ બતાવવાનું। ક્લિયર બેટા? અહીં તમે જો કે મેડ આપ્યું છે એટલે વી ટુ આપ્યું છે, અહીંયા તમને ફંક્શન મેચ કરવાનું હોય તો તમે તમને ખબર પડી જાય કે કમ્પ્લીટ સેન્ટેન્સ કરવાનું હોય ત્યારે તમને તકલીફ પડે બેટા। મેચ કરવાનું હોય તો તમે ઇઝીલી કરી લો છો, પણ મેચ કર્યા સિવાય તમે કમ્પ્લીટ સેન્ટેન્સ કરવાનું હોય ત્યારે ખાસ મગજમાં ક્લિયર કરતા જાઓ, બરાબર બેટા? કેમ કે આ ફંક્શનના માર્ક્સ રોકડા લેવાના છે, બરાબર? પરીક્ષાની તૈયારી કરીએ ત્યારે ફંક્શન તમારે મગજમાં ક્લિયર હોય તો આરામથી તમે 9 માર્ક્સ જે છે એ પૂરેપૂરા તમે મેળવી શકો છો, રાઈટ બેટા? હવે બીજું સેન્ટેન્સ આપણે જોઈએ, વી વેર શાઉટિંગ, વી વેર શાઉટિંગ એન્ડ બેંગિંગ, વી આર શાઉટ, વી વેર શાઉટિંગ એન્ડ બેંગિંગ, યાની કે અમે ઠપકારતા હતા અને બૂમો પાડી રહ્યા હતા, ધ બેન્ચીસ વેન ધ પ્રિન્સિપલ અરાઈવ્ડ, જ્યારે અમારા પ્રિન્સિપલ આવ્યા હતા, ભૂતકાળની જ ઘટના છે પણ તે સમયે જે ક્રિયા ચાલુ હતી એટલે કે પાસ્ટ કન્ટિન્યુઅસ બતાવ્યો તો શું આવ્યું? તો અહીં તમારું વોઝ વેર આવશે, સબ્જેક્ટ પછી તમારે વોઝ વેર લેવાનું બેટા, અને ત્યારબાદ તમારે
છો ફક્ત એટલું યાદ રાખો કે જો વી ફોર લેવું હોય તો એની આગળ વેર વોઝ અને વેર બતાવવું પડે જો તમારે વી ટુ લેવું હોય તો એની આગળ તમારે વી ટુ બતાવવું પડે સબ્જેક્ટ ના પછી તમારે વી ટુ લખવું પડે અને જો ડીડન્ટ લખવું હોય તો એ રૂટ ઓફ વર્ક તમારે લખવાનું રહેશે ક્લિયર બેટા એટલે જ્યારે પણ આ ત્રણ માર્ક્સ જે નવ માર્ક્સ તમારે રોકડા લેવાના છે બેટા બરાબર 32-40 માર્ક્સ ના 40 નંબર ના જે પ્રશ્નો પૂછાય છે એ ડિસ્ક્રાઇબિંગ આજથી જ જાગ્યા ત્યારથી સવાર આજથી બેટા તૈયાર કરવાના રહેશે કે પહેલું ફંક્શન ટીચરે શીખવાડ્યું અમને ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ તો પાસ્ટ ઇવેન્ટ માં શું આવશે તો કે વી ટુ વોઝ વેર પ્લસ આઈએનજી વાળું વર્બ અને વી ડન્ટ ક્લિયર બેટા એટલે કે જ્યારે પણ તમારે પાસ્ટ ઇવેન્ટ બતાવવાનું હોય તો ભૂતકાળમાં થયેલો બનાવ બરાબર એ તમારે વર્ણન કરવાનું રહેશે ડિસ્ક્રાઇબ કરવાનું રહેશે આઈ હોપ ધેટ કે તમને આજે જે આ ગ્રામર સમજાવ્યું છે બેટા ફંક્શનની આપણે શરૂઆત કરી છે અને સેક્શન સીમાં જે 32-40 માર્ક્સના જે પ્રશ્નો પૂછાય છે 9 માર્ક્સના એ તમારે રોકડા લેવાના છે અને એના માટે આજથી જ પૂરેપૂરી તૈયારી ચાલુ કરી દેવાની છે અને કોઈ પણ ક્વેરી હોય તો તમે મને કોમેન્ટ બોક્સમાં પૂછી શકો છો બરાબર બેટા એટલે આજથી જ તમારે આ ફંક્શનમાં કયા કયા હિન્ટ ઓફર્સ આવે છે એ તમારી રીતે અલગ મુદ્દાઓ લખીને તમારે વાક્યો લખીને પ્રેક્ટિસ કરવાની છે ઓકે બેટા કે હું એવી આશા રાખું કે તમને આજનું જે આ ફંક્શનનો વિડીયો છે એ તમને સમજ પડી ગઈ હશે બરાબર બેટા એટલે વ્યવસ્થિત રીતે એક વખત નહીં બે વખત નહીં તમે વારંવાર વિડીયો જુઓ અને તેમાં તમને કંઈ કન્ફ્યુઝન હોય તો તે તમે પૂછો ઓકે અને હું આશા રાખું કે તમને સારી રીતે સમજ પડી ગઈ હશે